પાલનપુરમાં આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે જે જગ્યા ઉપર કાર્યક્રમ થવાનો છે તેની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઇટનો ટેકરો ઓછો કરવા નગરપાલિકાએ જેસીબી મશીન કામે લગાડ્યા છે। 50 મીટર ઊંચા ટેકરાને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જો કે રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને રફેદફે કરવામાં પાલિકા લાગતા પાલિકા સંકાના દાયરામાં આવી ગઈ છે। પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ડમ્પિંગ યાર્ડના વિશાળ કાર્ય ટેકરાને ફેલાવવાનું કાર્ય પાલિકા દ્વારા હાથ ધરાયું છે। ઘન કચરાના ટેકરા પર હિટાચી મશીન અને જેસીબી મશીન દ્વારા ટેકરો સમતોલ કરવાનું કામ ચાલી રહ્યું છે। જો કે પાલિકાએ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેતા સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। અગાઉ અનેકવાર સાઇડને અન્યત્ર ખસેડવાની માંગ થઈ હતી, તેવામાં 50 મીટર ઊંચા ઘન કચરાના ઢગલાને ફેલાવીની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે નગરપાલિકા હવે શહેરોમાં આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને લઈને ફસાઈ છે અને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુરમાં થઈ રહી છે ત્યારે કાર્યક્રમનું સ્થળ ડમ્પિંગ સાઇટના બાજુમાં હોય આ કચરાના ઊંચા ઢગને રફેદફે કરવામાં પાલિકા લાગી છે ત્યારે ડમ્પિંગ સાઇટ બાબતે પાલિકા ગોળ ગોળ જવાબ પણ આપી રહી છે। પાલનપુર પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારની બાજુમાં જ ડમ્પિંગ સાઇટ બનાવીને શહેરનો કચરો ઠલવાઈ રહ્યો છે। જો કે હવે સીએમનો કાર્યક્રમ ડમ્પિંગ સાઇટની બાજુમાં હોવાથી હવે પાલિકા ફસાઈ છે। ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડી શકતી નથી, જેના કારણે આનો ભોગ હજારો લોકો બની રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમને લઈને હવે પાલિકા કચરો ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે। આજુબાજુ અમે સોસાયટીઓ આવેલી છે જેના રહેણાંકના અંદર નાના બાળકો બીમાર થાય છે, ઝાડા ઉલટી અને સ્કિનનો રોગ ફેલાઈ ગયો છે, એટલે અહીંયા આ જલ્દીમાં જલ્દી હટાવવું જોઈએ। બીજું એમ કે અત્યારે સીએમ આવવાના છે એટલા માટે આ લોકો સાફ સફાઈ કરે, સાફ સફાઈના નામે તો મીંડું જ છે, એ ખાલી દબાવે છે અને ઉકરડા રાતના સળગે છે, એમ જ લાગે કે દાવા નળ નીકળ્યો। અમારે માગ છે અહીંથી હટવું જોઈએ અને સદરપુરના અંદર ફાળવેલી છે, નગરપાલિકાએ કલેક્ટર સાહેબે એમને ફાળવીને આપી છે, ત્યાં નાખતા નથી, અહીંયાના અહીંયા નાખે છે અને ટેકરો ઊંચો ને ઊંચો હિમાલય જેવો બનાવે છે। એનું કારણ એ જ છે કે પાલનપુર નગરપાલિકા વિસ્તાર કુલ વોર્ડ 11નો સમાવેશ થાય છે, એમાં સૂકો અને ભીનો અને જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનો નિકાલ ફક્ત અને ફક્ત એક જ જગ્યા છે, માલણ દરવાજા બહાર, ત્યાં નિકાલ થવાને કારણે ત્યાં પહાડ જેવો ટેકરો બની ગયો છે, તે બીજા કચરાના સમાવેશ ન થવાને કારણે તેમજ વાહનો છે ને ખાલી કરતા સમયે કોઈ પલટી ના મારે, અકસ્માત ના થાય એ કારણથી અમો એ કચરા